અંબાજી ગામ પંચાયત દ્વારા મૃત્યુ પામેલી લંપીગસ ગાયનો નિકાલ ના કરાતા બંસી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા પંચાયત આગળ મૃત્યુ પામેલી ગાય મૂકવામાં આવી। હાલમાં ગુજરાત અને બનાસકાંઠામાં લંપી વાયરસનો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે અંબાજી અને આસપાસના વિસ્તારોમાં પણ લંપી વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે। અંબાજીમાં લંપી વાયરસથી ગાયોના મૃત્યુ પણ થઈ રહ્યા છે, એવામાં ગ્રામ પંચાયતના અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે। ગઈકાલે સવારે 11 વાગે અંબાજીના જૂના નાકા વિસ્તારમાં એક લંપીગ્રસ્ત ગાયનું મૃત્યુ થતાં જૂના નાકા વિસ્તારના લોકોએ તેમના વોર્ડના સભ્યને જાણ કરી હતી અને સભ્ય દ્વારા અંબાજી ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી હતી, પરંતુ પંચાયતના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા આ જૂના નાકા વિસ્તારના લોકોએ બંસી ગૌસેવા ટ્રસ્ટને જાણ કરી હતી। બંસી ગૌસેવા ટ્રસ્ટ દ્વારા પણ પંચાયતના અધિકારીઓનો સંપર્ક કરતા તેમને પણ કોઈ જવાબ મળ્યો ન હતો અને અમુક લોકો દ્વારા ગાયના મૃતદેહનો નિકાલ કરવા માટે 8000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને રાત્રે 11 વાગ્યા સુધી પણ ગાયના મૃતદેહનો નિકાલ ના આવતા અંતે બંસી ગૌસેવા સમિતિના સભ્યો અને પ્રમુખને લંપીગ્રસ્ત ગાયનો મૃતદેહ અંબાજી ગ્રામ પંચાયતના ગેટ આગળ મૂકવાની ફરજ પડી હતી। બંસી ગૌસેવા ટ્રસ્ટના પ્રમુખ લોકેશ જૈન દ્વારા અંબાજી ગ્રામ પંચાયત પર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા। અંબાજી અને આસપાસના વિસ્તારોમાં લંપી વાયરસ મોટા પ્રમાણમાં ફેલાયો છે, ત્યારે અંબાજી ખાતે અને આસપાસના વિસ્તારોમાં ઘણી ગાયો મૃત્યુ પામી છે, ત્યારે ગાયોની સેવા માટે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા હાથ હદ્દર કરવામાં આવ્યા છે, જે ગંભીર બાબત છે। આ અગાઉ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા પણ અત્યારે ચાલી રહેલા લંપી વાયરસના સમયે ગૌ સેવાના કાર્ય માટે સહકાર આપવાની ના પાડવામાં આવી હતી। અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી।